ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરે તે પહેલા રાષ્ટ્રીય નેતાઓથી લઈને કાર્યકરો વિધાનસભા મતક્ષેત્રમાં મતદારોને ઘેર જઈ અને પોતાની સરકારના વિકાસના કામોનો હિસાબ આપવાનો છે. ત્યારે આજે બોટાદના ગોવિંદજીની ચાલી ખાતેથી ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનનો આજે પ્રારંભ કરવામાં આવેલ હતો. પ્રારંભ સમયે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ આ પ્રારંભ કરાવેલ હતો. સાથે બોટાદના ધારાસભ્ય ડોક્ટર ટીડી માનિયા, જિલ્લા પ્રમુખ સહિત ભાજપના આગેવાનો ખાસ હાજર રહેલ હતા. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા ડોર ટુ ડોર લોકોને ઘેર જઈ અને કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર તેમજ રાજ્યની વિજય રૂપાણીની આ ભાજપ સરકારે કરેલા વિકાસના કામો અને જે ઉપલબ્ધિ કરવામાં આવી છે તેની લોકોને માહિતી પણ આપવામાં આવેલ હતી. તેમજ છેલ્લા ઘણા સમયથી રાજ્યની અંદર દલિત સમાજના પ્રશ્નોને લઈને આંદોલન ચાલી રહ્યા છે ત્યારે દલિતોને પોતાના તરફ આકર્ષવા બોટાદના દલિત વિસ્તારમાં દલિત સમાજના લોકોનો પણ સંપર્ક કરવામાં આવેલ હતો. તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પણ કરેલા હતા. ત્યારે જોવાનું એ રહ્યું કે શું દલિતો આગામી ચૂંટણીમાં ભાજપ તરફે મતદાન કરશે કે કેમ. ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનમાં મોટી સંખ્યાની અંદર ભાજપના આગેવાનો સહિત કાર્યકરો પણ જોડાયેલા હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે પ્રદેશના કાર્યક્રમ તરીકે સંપર્ક અભિયાન, ગૌરવ સંપર્ક અભિયાનના નામે આજથી ગુજરાતમાં ઘર ઘર સંપર્ક કરવાના એક કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ પણ આજે ગુજરાતમાં આ કાર્યક્રમને લોન્ચિંગ કરવા માટે પોતે પણ પોતાના મતવિસ્તારમાંથી એ અભિયાન શરૂ કરાવવાના છે. એના ભાગરૂપે આજે બોટાદ શહેરની અંદર આ સંપર્ક અભિયાનને બોટાદના આગેવાનો અને કાર્યકર્તાઓની સાથે હું પણ આ કાર્યક્રમની અંદર જોડાવા માટે આવ્યો છું. લોકોને રૂબરૂ મળીને, લોકો સાથે સંવાદ કરીને ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકારે કરેલા કામો અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર જે આપણા નરેન્દ્રભાઈના વડપણમાં ચાલી રહી છે એમના દ્વારા દેશની આન બાન અને શાન વધારવા માટેના જે પુરુષાર્થ નરેન્દ્રભાઈએ કર્યો છે એનાથી લોકોને વાકેફ કરવા માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ એક ખૂબ જ સકારાત્મક કહી શકાય એ પ્રકારના એક અભિયાનની આજથી શરૂઆત કરી છે. આ બાબત એકદમ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી જ્યારે બીજી વખત મુખ્યમંત્રી બન્યા અને એક ટર્મ એમણે જ્યારે મુખ્યમંત્રી તરીકે ગુજરાતના કામ કર્યું ત્યાર પછી દેશના એ એવા પ્રથમ મુખ્યમંત્રી હતા કે બીજી વખત જ્યારે ચૂંટણી માટે જવાનું થયું ત્યારે નરેન્દ્રભાઈએ ગુજરાતની જનતાને એમ કહ્યું હતું કે અમારા પરફોર્મન્સના આધારે જનતા મતદાન કરે. એ વાત આખાએ દેશની જનતાએ સ્વીકારી હતી અને ત્યારે આ જાહેર ચૂંટણી જેવા વિષયોમાં કે જાહેર જીવનના વિષયોમાં વિકાસ એ પહેલી વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યો હતો અને ત્યારથી લઈ અને આજની ઘડી સુધી ભારતીય જનતા પાર્ટી વિકાસ અને કલ્યાણ રાજ્યની કલ્પનાને સાકાર કરવા માટેના જે પ્રયાસો કરી રહી છે એના આધાર ઉપર જ મત માગવાની અમારી પરંપરા છે. આ ચૂંટણીમાં પણ અમે એને જ વળગી રહીશું.